नमस्ते विद्यार्थी मित्रों, नर्पस शैक्षणिक संकुलमां આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ 6 વિષય અભ્યાસ કરીશું। આપણી આસપાસ થતા ફેરફારો, કલ્પના કરો કે જો તમને તમારી આસપાસ કોઈ વસ્તુમાં ફેરફાર કરવા માટેની કોઈ જાદુઈ શક્તિ અચાનક પ્રાપ્ત થાય તો તે કેવી રસપ્રદ વાત નહીં હોય? એ કોઈ વસ્તુ છે કે જેને તમે બદલવા માંગો છો? चलो, वास्तवमां आपणी पासे कोई जादू शक्ति नथी, छतां पण आपणी आजूबाजू आवेली केटलीक वस्तुओमां आपणे फेरफार जोईए छीए। कदाच घणी बधी वस्तुओने बदली शकीए छीए, खरुं ने? शुं तमे एवी वस्तुओनी यादी बनावी शको छो जेने तमे कोई पण जादुई प्रयोग वगर बदली शको छो? हाँ, आपणी आजूबाजू घणा बधा फेरफारो जोवा मळे छे जे पोतानी जाते थता रह्या होय छे। ખેતરમાં પાક સમયાંતરે બદલતો રહે છે, પર્ણોમાં રંગ બદલે છે અને સુકાઈ ગયેલી વનસ્પતિ પરથી ખરી પડે છે, પુષ્પો ખીલે છે અને ગરમાય છે। શું કોઈ ફેરફાર આપણા શરીરમાં પણ થાય છે? તમારા નખ વધે છે, તમારા વાળ વધે છે, તમે વધીને લાંબા થાવ છો। આ બધું વધવાની સાથે તમારું વજન પણ વધે છે। શું તમને અગાઉ એવો અનુભવ થયો છે કે તમારી આજુબાજુ પ્રત્યેક સમયે ઘણા બધા ફેરફાર થતા હોય છે? શું કેટલાય ફેરફારોને એકસાથેના જૂથમાં મૂકી શકાય છે? આપણે વિવિધ પ્રકારના ફેરફારોને જૂથમાં કેવી રીતે મૂકી શકીએ? તેમાં કદાચ જો કોઈ સમાનતા મળે તો આપણે તે સહાયતા થશે। આપણે બધા જ ફેરફારોને ઉડાવી શકતા નથી। આપણે ક્યારે એવું જોયું કે આ ફળ છે એ પાકી જાય એટલે ખરી પડે? આપણે એવું કરી શકીએ? ફળ ઝાડ ઉપર ને ઝાડ ઉપર ન કરી શકીએ। ઘણા બધા ફેરફારો છે કે જેને ઉલટાવી શકતા નથી। પછી જોઈએ, શું બધા જ ફેરફારોને હંમેશા ઉલટાવી શકાય છે? આપણે એક ફુગાનો પ્રયોગ કરીએ। એક ફુગ્ગો લો, અને તેને ફૂલાવો। સાવધાની રાખો કે ફૂટી ન જાય। ફુગ્ગાનો આકાર તેમજ કદ બદલાઈ ગયો, હવે તેમાંથી હવાને કાઢી નાખો। તો આપણે પાછી હવા કાઢીએ એટલે એને બદલાવી શક્યા। પ્રવૃત્તિ નંબર 2, એક કાગળનું પ્લેન બનાવી ઘડી કરી એના ઉપર। એક કાગળનો ટુકડો લો, તેને તમારા કાગળના ટુકડાને રમકડામાં વિમાનમાં પરિવર્તિત કરીએ। તેમને કેટલાક સમય સુધી હવામાં ઉડાડવાની મજા આવશે। જો તમે થાકી જાઓ તો કાગળને સીધો કરી નાખો। આ રીતે એક આપણે કાગળનું પ્લેન બનાવ્યું ઘડી કરી, અને આપણે રમીને થાકી ગયા તો ઘડીને પાછી ખોલી નાખી તો કાગળ એના પાછા હતો એવો બની ગયો। હવે એક પ્રવૃત્તિ નંબર 3 કરીએ। લોટની કણકનો એક પિંડો એટલે કે લૂવો બનાવી લોટ બાંધી તેનાથી રોટલી બનાવવાનો પ્રયત્ન કરીએ। જો તમને તેના આકારથી ખુશ ન થાવ, આપણાથી રોટલી સારી ન બને, તો રોટલીને ફરીથી આપણે ભેગી કરી અને પિંડામાં પરિવર્તિત કરી શકીએ છીએ। આ રીતે લોટના લુયામાંથી નાનું એવી કણકો લઈ અને આ રીતે આપણે રોટલી બનાવી, આપણે ન ગમે તો આપણે એને ફરી વખતે જોડી ફરીથી ભેગી કરી ને પાછી આપણે લુયામાં પરિવર્તિત કરી શકીએ છીએ, કરી શકીએ ને? હવે તમે પ્રવૃત્તિ 1, 2, અને 3માં ત્રણેય ફેરફારો જોયા, તેના વિશે વિચારો। તેમાં સમાનતા કઈ છે? શું એ સંભવ છે કે ફુગાને તેના પૂર્વ આકાર અને પૂર્ણ કદમાં આવી જશે? હા, ફુગામાં પહેલાં હવા ભરી અને હવા કાઢી તો એના પૂર્ણ આકારમાં આવી જશે। શું કાગળનું કદ વિમાન બનાવતા પહેલાં અને પછી પણ સમાન રહે? હા, તો કાગળનું પ્લેન બનાવ્યું હતું પહેલાં એવડું જ હતું અને ઘડી વીખી નાખી તોય કાગળ એવડો જ છે। શું ગુંદેલા લોટમાંથી ફરીથી પિંડો બનાવવાનો સંભવ છે? હા, લોટની રોટી ફરીથી આપણે એને પિંડા ભેગી મૂકી શકીએ છીએ। શું તમે તારણ કાઢ્યું કે શું આ ત્રણેય પ્રવૃત્તિઓમાં એ સંભવ છે કે જે પદાર્થ દ્વારા પ્રવૃત્તિ શરૂઆત કરવામાં આવી હતી તે પદાર્થ પુનઃપ્રાપ્ય કરી શકાય છે? ફુગામાં હવા ભરી અને બહાર કાઢી ફુગો પણ પાછો આવે છે। કાગળનું પ્લેન બનાવેલું પ્લેનની ઘડી વીખી નાખી તો કાગળ પણ પાછો આવે છે, અને વણેલી રોટલીને ફરીથી આપણે બાંધી ભેગી કરી અને લોટ ભેગી બાંધી દઈએ છીએ એ પણ થાય છે? જો હા, તો તેનો અર્થ એ છે કે જે ફેરફારો આ પ્રવૃત્તિમાં થઈ રહ્યા છે તેને પુનઃપૂર્વ સ્થિતિમાં લાવી શકાય છે। ચાલો આ જ પ્રવૃત્તિઓને અલગ રીતથી કરીએ। ચાલો પ્રવૃત્તિ નંબર 4 જુઓ। એક જ ફુગો લો, જેનો ઉપયોગ પ્રવૃત્તિ 1માં કર્યો હતો તેને તેના પૂર્ણ કદ સુધી ફૂલાવો, તેના મુખને દોરી વડે બાંધી દો। તે ફુગાને તમારી અણીદાર પેન્સિલથી જરાક દબાવો, અરે એ તો ફૂટી ગયો, ફૂટી ગયા પછી એના પૂર્ણ કદમાં આવતો નથી। એવી જ રીતે આપણે પ્રવૃત્તિ 5 કરીએ।
चलो प्रवृत्ति पांच में जुओ। हवे एज कागड़नो टुकड़ो लई जेने आपणे प्लेन बनावामां उपयोग कर्यो हतो ईज प्लेन ने आवी रीते कातरथी कटिंग करी नाखीए। तो कागड़ने पाछू पूर्ण कदमां लावी शकाय। आ रीते कागड़ कातरथी कटिंग करी तो एने पूर्ण कदमां लावी शकातो नथी। हवे ईज रीते प्रवृत्ति छ जुओ। लोटनी कणकीमांथी पींडो लूवो बनावी तेने वेलणनी मददथी रोटली वणी लई અને રોટડી વણી અને લુવા પર અથવા તો તાવડી પર શેકી નાખીએ। શેકાઈ ગયા પછી હવે તેમને એ જ ત્રણ પ્રશ્નો પૂછવામાં આવે। શેકાઈ ગયા પછી રોટલી બની ગયો એને ફરીથી લોટમાં પરિવર્તિત કરી શકાય ન કરી શકાય। હવે તમને એ જ ત્રણ પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમે પ્રવૃત્તિ ત્રણ કર્યા બાદ આપ્યો હતો। હવે તેનો જવાબ કયો હશે? આપણે જોઈએ છીએ કે પરિવર્તન પ્રવૃત્તિ ચાર પાંચ છમાં થયા હતા તેને ઉલટાવી શકાતા નથી। ફુગો ફૂટી ગયા પછી ફરીથી ફુગાને જોડી શકાતો નથી। કાગળના પ્લેનને કટિંગ કર્યા પછી ફરી જોડી શકાતું નથી અને રોટલી બની ગયા પછી ફરીથી લોટમાં લાવી શકાતી નથી। તમે પેન્સિલ તથા રબરનો ઉપયોગ કરો છો, તેના સતત ઉપયોગ કરવાથી તેના આકાર અને કદમાં ફેરફાર થાય છે। શું આ ફેરફારને ઉલટાવી શકાય છે? આપણે સતત ઇરેઝર એટલે કે રબરનો ઉપયોગ કરતા હોય કે લખાણને ભૂસવા માટે તો ફરીથી એને એના કદમાં પાછું લાવી શકાય? ન લાવી શકાય। પેન્સિલની અણી કાઢી અને પેન્સિલને ફરીથી એના કદમાં પાછી લાવી શકાય? ન લાવી શકાય। તમે કુંભારને પોતાના ચાકડા પર કામ કરતો જોયો હશે, તે માટીના ઢગલાને વાસણનો આકાર આપે છે। શું આ ફેરફારને ઉલટાવી શકાય છે? હવે તે માટીના વાસણને ભઠ્ઠીમાં શેકે છે તો શું હવે આ ફેરફારોને ઉલટાવી શકાય છે? જો જ્યાં સુધી માટી હોય ત્યાં સુધી પાછી માટીને ભેગી કરી અને એને અલગથી લોટીની જેમ ફરીથી બીજો નવો આકાર આપી શકાય, પણ એને ભઠ્ઠીમાં શેકાઈ ગયા પછી નહીં। ફેરફારોને ઉલટાવી શકાય છે કે નહીં તે પણ તેના જૂથમાં બનાવી એક રસ્તો છે। ચાલો આપણે કોષ્ટક આપ્યું 6.1 કેટલાક સામાન્ય ફેરફારો। ચાલો આપણે જોઈએ કે ઘણા બધા ફેરફારોને ઉલટાવી શકાતા નથી। ચાલો અહીંયા આપને કીધું કાચા ઈંડામાંથી બાફેલું ઈંડું ખોટ। કાચા ઈંડામાંથી આપણે જ્યારે ઈંડાને બાફી નાખીએ ને પછી ફરીથી એને કાચું બનાવી શકાય તો ના, આમાં આવશે ના। ખીરામાંથી ઈડલી બનાવી ગયા પછી ફરીથી ખીરું બનાવી શકાય તો ના। ભીના કપડામાંથી સુકાયેલા કપડાં, હા। ઊનના દોરામાંથી બનાવેલ સ્વેટર, સ્વેટરની ઊનને ગૂંથણને બધી વીખી નાખી તો ફરીથી દોરામાં આવી જાય તો હા। અનાજમાંથી બનાવેલો લોટ, ના। ઘઉંને આપણે દળી નાખ્યા હોય ફ્લોર મિલમાં પછીથી લોટ થઈ જાય ને પછી એને ઘઉં બનાવી શકાય તો ના। ઠંડા દૂધમાંથી ગરમ દૂધ, હા, દૂધને ફરીથી ગરમ કરી શકાય ને ફરીથી ઠંડુ પણ પાડી શકાય। સીધી દોરીમાંથી ગૂંચવાયેલી દોરી, હા। કળીમાંથી પુષ્પ, ના। ફૂલમાંથી ફરીથી કળી બનાવી શકાય, ન બની શકાય। દૂધમાંથી પનીર, ના। ગાયના છાણમાંથી બાયોગેસ, હા। ખેંચાયેલા રબર બેન્ડમાંથી સામાન્ય કદનું રબર બેન્ડ, હા। આપણે કાચું આપણે કોઈ પણ રબડ હોય એને ખેંચી અને ફરીથી બે હાથથી છોડી દઈએ તો એ પાછા એના પૂર્ણ કદમાં આવી જાય છે, હા। થીજાયેલા આઈસ્ક્રીમમાંથી પીગળેલો આઈસ્ક્રીમ, હા। ચાલો હવે જુઓ શું ફેરફાર કરવા માટે અન્ય કોઈ રીત હોઈ શકે? આપણે સૌએ માટી ખોદવાના ઓજારો જોયા હશે। શું તમે ઓજારોને જોયું છે કે લોખંડના ફલકને કેવી રીતે લાકડાના હાથામાં ફિટ કરવામાં આવે છે? આ ઓજારોમાં લોખંડના ફલક એક વલય એટલે કે રિંગ હોય છે જેમાં લાકડાનો હાથો ફિટ કરવામાં આવે છે। સામાન્ય રીતે આ વલયનો વ્યાસ લાકડાના હાથાના ઘેરાવા કરતાં સેદ નાનો હોય છે। હાથાને વલયમાં ફિટ કરવા માટે વલયને ગરમ કરવામાં આવે છે જેનાથી તેનું કદ મોટું થઈ જાય છે એટલે કે ફૂલાઈ જાય છે। હવે સરળતાથી હાથો તેમાં ફિટ કરી દેવામાં આવે છે। જ્યારે વલય ઠંડુ થાય ત્યારે તે સંકોચાય અને જેનાથી હાથામાં ફિટ થઈ જાય છે। આવી રીતે આ લોખંડના વલયોને ગરમ કરવામાં આવે છે અને પછી હાથામાં ફિટ કરી અને એને ઠંડા પડવા દેવામાં આવે છે। ઠંડા પડી ગયા પછી તે હાથામાં શું થઈ જાય છે? ફિટ થઈ જાય છે। આ જ પ્રકારના ફેરફારોનો ઉપયોગ બળદ ગાડાના લાકડાના પૈડા પર લોખંડની વાટ ફિટ કરવા માટે કરવામાં આવે છે। જેવું કે ધાતુની વાટને લાકડાના પૈડાના ઘેરાવાથી સહેજ નાની બનાવવામાં આવે છે, ગરમ કરવાથી વાટ પૈડા પર ફિટ થઈ જાય છે। ચાલો શું મીણબત્તીની લંબાઈમાં થયેલો પરિવર્તનને ઉલટાવી શકાય છે? જો આપણે થોડુંક મીણ
વાસણમાં લઈને તેને ગરમ કર્યું હોત તો શું આ ફેરફારને ઉલટાવી શક્યા હોત? હા, આપણે થોડુંક મીણ વાસણમાં લઈ લીધું હોત તો આપણે આ ફેરફારને ઉલટાવી શક્યા હોત. મીણબત્તીના સ્થાને અગરબત્તી લઈને પુનરાવર્તિત કરીએ. તેને સંપૂર્ણ સળગી જાય ત્યાં સુધી રાહ જુઓ. અગરબત્તીમાં શું ફેરફાર જોવા મળ્યો? અગરબત્તી સળગવાથી કોઈક નવા પદાર્થ બને છે. રાખ અને વાયુ સ્વરૂપે હોય છે. આપણે આ વાયુને જોઈ શકતા નથી, પરંતુ તેની સારી સુવાસ એટલે કે સારી સુગંધનો અનુભવ કરી શકીએ છીએ. શું આ ફેરફારને ઉલટાવી શકાય છે? ના, રાખમાંથી ફરીથી અગરબત્તી બનાવી શકાતી નથી. તેવી જ રીતે દીવાસળીની સળીમાં શું બદલાવ આવ્યો કે જેનો ઉપયોગ મીણબત્તી સળગાવવા માટે કરવામાં આવ્યો હતો? જે આપણે દીવાસળીની સળી હોય એને ફરીથી દાડું સળગી ગયા પછી ફરીથી એનો ઉપયોગ થતો નથી. અત્યાર સુધી આપણે કોઈ વસ્તુઓ અથવા તેના પદાર્થોમાં થતા ફેરફારો જોયા. જ્યારે બે પદાર્થો એક મિશ્રણ સ્વરૂપે હોય ત્યારે તેમાંથી થતા ફેરફારો કેવા હશે? પ્રકરણ 4માં આપણે મીઠાને પાણીમાં ઓગાળ્યું હતું. તો તમારા મતાનુસાર પાણી અથવા મીઠામાં કોઈ ફેરફાર થયો હતો? શું આ ફેરફારને ઉલટાવવો શક્ય છે? એવી જ રીતે પ્રકરણ 5ની પ્રવૃત્તિમાં મીઠાના દ્રાવણને ગરમ કરી મીઠું પ્રાપ્ત કર્યું હતું. આથી આપણે એવું કહી શકીએ કે મીઠાને પાણીમાં ઓગળવાથી થતા ફેરફારને ઉલટાવી શકાય છે. પેલીએ પૂછ્યું કે તમે દહીં બનતા જોયું છે? ગરમ દૂધમાં દહીંની થોડીક માત્રા ઉમેરવામાં આવે છે. દૂધને હલાવી કેટલાક કલાકો સુધી હુફાળી જગ્યાએ મૂકવામાં આવે છે. કેટલાક કલાકોમાં જ દૂધ દહીંમાં ફેરવાઈ જાય છે. શું આ ફેરફારને ઉલટાવી શકાય છે? તો ના, ફરીથી દહીંમાંથી દૂધ ફરી બનતું નથી. તો આ ફેરફારને ઉલટાવી શકાય નહીં. આપણે જોયું કે પદાર્થને ગરમ કરવા અથવા તેમાં અન્ય પદાર્થોનું મિશ્રણ કરવાથી તેમાં ફેરફાર લાવી શકાય છે. આપણે એ પણ જોયું કે કેટલાક ફેરફારોને ઉલટાવી શકાય છે જ્યારે કેટલાકને ઉલટાવી શકાતા નથી. આપણે આપણી હાઇટ છે એ વધતી હોય એને ઘટાડવી હોય તો ઘટે એ ફેરફાર આપણેથી થતો નથી. આપણી આજુબાજુની વસ્તુઓમાં ફેરફાર લાવવાની અન્ય રીતો પણ હોઈ શકે છે. તેમાંથી સંભવ છે કેટલાક ફેરફારોને ઉલટાવી શકાય. આ રીતે આપણી આજુબાજુની વસ્તુ અથવા તો પદાર્થને બે જૂથમાં વર્ગીકૃત કરી શકાય છે. ફેરફારો કે જેને ઉલટાવી શકાય અને ફેરફારો કે જેને ઉલટાવી ન શકાય. ઉચ્ચ વર્ગોમાં તમે આ ફેરફારો કરવા માટેની રીતો વિશે જાણો. ચાલો હવે આપણે સ્વાધ્યાય જોશું. સ્વાધ્યાય પ્રશ્ન 1. જ્યારે તમે પાણીથી ભરેલા વિસ્તારોમાં ફરો છો ત્યારે તમે તમારા પોશાકને વાળી કે ખેંચીને તેની લંબાઈમાં ઘટાડો છો. શું આ ફેરફારને ઉલટાવી શકાય છે? હા, આ ફેરફારને ઉલટાવી શકાય છે. વાળેલા પોશાકને ઉકેલીને ફરીથી મૂળ સ્થિતિમાં લાવી શકાય છે. પ્રશ્ન નંબર 2. તમારા હાથથી અચાનક તમારું પ્રિય રમકડું છટકી જાય છે અને તૂટી જાય છે. તમે ક્યારે આવો ફેરફાર ઈચ્છતા ન હતા. શું આ ફેરફારને ઉલટાવી શકશો? ના, આ ફેરફારને ઉલટાવી શકાય તેવો ફેરફાર નથી, કારણ કે તૂટેલા રમકડા તેની મૂળ સ્થિતિમાં લાવી શકાતું નથી. પછી જુઓ પ્રશ્ન નંબર 3. નીચે આપેલા કોષ્ટકમાં કેટલા ફેરફારો આપવામાં આવેલ છે? પ્રત્યેક ફેરફારની સામે આપેલ ખાલી જગ્યા લખો કે તેને ઉલટાવી શકાય છે કે નહીં. ઉત્તર: લાકડાને વેરવું. ના. આઈસ્ક્રીમનું પીગળવું. હા. ખાંડનું પાણીમાં ઓગળવું. હા. ખોરાક રાંધવો. ના. કેરીનું પાકવું. ના. દૂધમાંથી દહીં બનવું. ના, આ એક પણ ફેરફારને ઉલટાવી શકાતા નથી. ચિત્ર દોરવાથી ડ્રોઈંગ શીટમાં ફેરફાર આવી જાય છે. શું તમે આ ફેરફારને ઉલટાવી શકો છો? ચિત્ર દોરવાથી ડ્રોઈંગ શીટમાં ફેરફાર આવી જાય છે. જો આ ચિત્ર પેન્સિલથી દોરવામાં આવ્યું હોય તો તેને સહેલાઈથી રબર વડે ભૂસી શકાય છે અને ડ્રોઈંગ શીટ મૂળ સ્વરૂપમાં પાછી મેળવી શકાય છે. આ પરિસ્થિતિમાં તે ઉલટાવી શકાય તેવો ફેરફાર ગણાય. પરંતુ ચિત્ર રંગ પૂરી દેવામાં આવ્યું હોય તો તે ડ્રોઈંગ શીટની મૂળ સ્થિતિ મૂળ રૂપમાં પાછું મેળવી શકાય નહીં. તો આ પરિસ્થિતિમાં તે ઉલટાવી શકાય નહીં તેવો ફેરફાર ગણાય. પછી જુઓ પ્રશ્ન નંબર 5. ઉદાહરણ આપી ઉલટાવી શકાય અને ઉલટાવી ન શકાય તેવા ફેરફારોનો ભેદ સ્પષ્ટ કરો. પહેલાં તો ઉલટાવી શકાય તેવો ફેરફાર. આ પ્રકારના ફેરફારમાં પદાર્થ મૂળ સ્વરૂપમાં પાછો મળે છે. ઉલટાવી ન શકાય તેવો ફેરફાર. આ પ્રકાર ના ફેરફારમાં પદાર્થ મૂળ સ્વરૂપમાં પાછો મેળવી શકાતો નથી. આ પ્રકારના ફેરફાર મોટે ભાગે ભૌતિક ફેરફાર હોય છે. પછી ઉલટાવી ન શકાય તેવો. આ પ્રકારના ફેરફાર મોટે ભાગે રાસાયણિક ફેરફાર હોય છે. પછી જો બરફનું પાણી થવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે અને લોખંડનું કટાવવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર
છે. પ્રશ્ન નંબર છ જુઓ, તૂટેલા હાડકા પર બાંધેલા પાટા પર પ્લાસ્ટર ઓફ પેરિસ એટલે કે પીઓપીનું આવરણ ચઢાવવામાં આવે છે. તે સુકાવાથી તે કઠણ થઈ જાય છે, જેનાથી તૂટેલું હાડકું હલતું નથી. શું પીઓપીમાં થયેલ આ ફેરફારને ઉલટાવી શકાય? ના, પીઓપીમાં થયેલ આ ફેરફારને ઉલટાવી શકાય નહીં, કારણ કે પીઓપી પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને પીઓપી નવા પદાર્થમાં ફેરવાય સખત બને છે. તે રાસાયણિક ફેરફાર હોવાથી તેને ઉલટાવી શકાય નહીં તેવો પદાર્થ છે. પ્રશ્ન નંબર સાત, રાત્રે સિમેન્ટની થેલી ખુલ્લામાં રાખી હતી, તે વરસાદના કારણે પલળી જાય છે. બીજા દિવસે તાપ નીકળે છે, સિમેન્ટમાં જે ફેરફાર થયો તેને ઉલટાવી શકાશે? ના, સિમેન્ટમાં થયેલ ફેરફાર ઉલટાવી શકાય નહીં. સિમેન્ટ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને સિમેન્ટ જામી પથ્થર જેવો સખત બની જાય છે. તે રાસાયણિક ફેરફાર હોવાથી તેને ઉલટાવી શકાય નહીં તેવો ફેરફાર છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે પાઠ સાત વિશે અભ્યાસ કરીશું.